એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. સેલ્બી હોસ્પિટલ નરોડાનું જીવન રક્ષક અભિયાન, 15,000 લોકોને અપાઈ તાલીમ. અચાનક કાર્ડિયક એરેસ્ટેટ એટલે કે વ્યક્તિ શ્વાસ લેવાનું બંધ કરી દે અને આ વખતે હાજર જો કોઈ લોકો હોય અને તેમાંય ખાસ કરીને જેઓ CPR એટલે કે કાર્ડિયો મલ્ટીપ્લોરલ ફિસ્ટ્રેશન, આ માટે તમારે પણ તાલીમબદ્ધ હોવું ખાસ જરૂરી છે અને આ તાલીમ દરેકે પણ લેવી જોઈએ. જ્યારે બચાવ કરતા પીડિતના મોંમાં શ્વાસ ફૂંકે ત્યારે બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ રેસ્ક્યુ બ્રીથિંગનો પણ સમાવેશ થાય છે, જે તે કરવા માટે યોગ્ય રીતે તાલીમ ધરાવતા લોકો દ્વારા જ કરી શકાય છે. બેઝિક લાઈફ સપોર્ટ વ્યક્તિના શ્વાસ લેવાના નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આમ સંપૂર્ણ તબીબી સહાય આવે ત્યાં સુધી તેના જીવનો બચાવ થઈ શકે છે. સેલ્બી હોસ્પિટલ નરોડાએ CPR દ્વારા લોકોને બેઝિક લાઈફ સપોર્ટ ટેકનિકમાં તાલીમ આપવા માટે જીવન રક્ષક અભિયાન ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં અભિયાન હેઠળ સેલ્બી નરોડા ઇમરજન્સી સ્પેશિયાલિસ્ટ દ્વારા 15,000થી વધુ લોકોને CPR કરવાની તાલીમ આપવામાં આવી છે. જીવન રક્ષક ઝુંબેશમાં વિવિધ વયના જૂથના લોકો ભાગ લીધો હતો અને CPR કેવી રીતે કરવું જોઈએ તે પણ શીખવવામાં આવ્યું હતું. ડોક્ટર રાકેશ શાહ, ચીફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર સેલ્બી હોસ્પિટલ નરોડા, જણાવે છે કે અમે મોટી સંખ્યામાં શાળાઓ, કોલેજો, રહેણાંક સંકુલો, કોર્પોરેટ ગૃહો, બેંકો વગેરે જગ્યાએ બેઝિક લાઈફ સપોર્ટિંગ ટ્રેનિંગ આપી હતી, જેમાં અમારા ઇમરજન્સી નિષ્ણાતોએ લગભગ 15,000 લોકોને CPR કરવા માટેની તાલીમ આપી છે. અમારો ઉદ્દેશ આગામી દિવસમાં 25,000 લોકો સુધી પહોંચવાનો છે. કદાચ ગુજરાતમાં પહેલી વખત જ આટલી મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલ દ્વારા CPRની તાલીમ અપાઈ છે. આપણે જીવન રક્ષક સેલ્બી કેમ્પેઇન શરૂ કર્યો, એનો ઉદ્દેશ એ જ હતો કે આપણે કોનો જીવ બચાવી શકીએ અને આ જીવ બચાવવાના પ્રોસેસમાં કઈ પહેલ જોઈએ. એટલે અમે ટાર્ગેટ રાખ્યું હતું કે આપણે નોન હેલ્થ કેર પ્રોફેશનલ્સને ટ્રેન કરીએ, કારણ કે આપણે આજકાલ જોઈએ છીએ કે ઘણા એવા સંજોગ બને છે કે આકસ્મિક જીવમાં જતા કોઈ કોલેપ્સ થઈ જાય છે યા કોમન પ્લેસમાં કોઈ કોલેપ્સ થઈ જાય છે. એવા વખતે વ્યક્તિને જે ઝડપી ટ્રીટમેન્ટ મળવી જોઈએ, દેટ ઇઝ કોલ્ડ બેઝિક લાઈફ સપોર્ટ. એ ટ્રેનિંગ મળવા માટે આપણે આ ટ્રેનિંગ અરેન્જ કર્યું હતું. એન્ડ વોટ વોઝ દેટ ડિવિઝન રીચ ઓફ મેક્સિમમ પીપલ, આપણે આ ટાર્ગેટ કરતી વખતે 8મા ધોરણની વધુના જે સ્ટુડન્ટ્સ છે એમને મોટા પાયે ટાર્ગેટ કર્યા હતા. વી હેવ રીચ ટુ સ્કૂલ્સ, કોલેજીસ, કોર્પોરેટ સોસાયટીઝ વેર ઇન કોમન પીપલ વેર ટ્રેન્ડ ઓન બેઝિક લાઈફ સપોર્ટ. ડૉક્ટર નિશિતા શુક્લા જણાવે છે કે સેલ્બી ખાતે અમે અમારી તમામ 11 હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી નરોડા હોસ્પિટલ આ પહેલ ટોક ઓફ ધ ટાઉન બની છે. હિરેન ત્રિવેદી, ઉદય ઓટો લિંકના CEO કહે છે કે સેલ્બી હોસ્પિટલ નરોડા દ્વારા આ ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે કાર્ડિયાક એરેસ્ટેટ જેવી કટોકટીમાં બચાવ એ જ સૌથી ઉપયોગી થઈ શકે તેમ છે. દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય પણ જણાવે છે કે અમે સેલ્બી હોસ્પિટલ નરોડા દ્વારા આ પહેલની પ્રશંસા કરીએ છીએ. વાસ્તવિકતા જાણી અને અમારા માટે પણ આ આંખો ખોલનારું હતું. આપણે બધાએ CPR કેવી રીતે કરવું તેની યોગ્ય તાલીમ દ્વારા જીવન બચાવમાં યોગદાન આપી શકીએ છીએ અને તે માટે આ તાલીમ ખૂબ જ જરૂરી છે. અમારા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને CPRની તાલીમ અમે આપી છે અને આમાં સૌથી વધારે લોકો જોડાય તે માટે અમે પણ અપીલ કરીએ છીએ. તો દર્શક મિત્રો, સેલ્બી હોસ્પિટલ નરોડા દ્વારા CPRની આ તાલીમ એ ખરેખર એક જીવન રક્ષક માટે ઉપયોગી અને ઉમદા કાર્ય છે. આ ઉમદા કાર્ય દરેકે દરેક લોકો તેમાં જોડાય એવું અમારું પણ માનવું છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.